હેલો, ગુડ ઇવનિંગ મિત્રો. આજે તમારે લેવાયેલા LRD ના પેપરનું ખૂબ સરળ નીકળ્યું હતું, પરંતુ ગણિતના ક્વેશ્ચન વધારે હોવાથી ટાઈમ ઘટ્યો હોવાની સંભાવના છે. જે લોકોને ગણિત અને વિજ્ઞાનના ક્વેશ્ચન સાચા પડશે તેને સ્કોર વધારે થવાની સંભાવના છે. તો મિત્રો, આપણે આજે આ પેપર નંબર 7નું સોલ્યુશન કરીશું. ક્વેશ્ચન 1 છે, મૂળભૂત અધિકારના રક્ષણ માટે કઈ રીટનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન હતા એ બંદી પ્રત્યક્ષીકરણ, બી પરમાદેશ, સી પ્રતિબંધ અને ડી અધિકાર પૃચ્છા. તો મિત્રો, આનો જવાબ આવે છે ડી, ઉપરોક્ત તમામ. એટલે કે અહીં આપેલ બધી જ રીટ છે. આ પૈકી કોઈ પણ રીત એ રીટની નથી, એવું નથી. ચારે ચાર રીટના પ્રકાર છે. ક્વેશ્ચન 2, પોલીસે ધરપકડ કરેલી વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે? તો મિત્રો, તેને CRPC મુજબ 24 કલાકની અંદર રજૂ કરવા પડે, જેમાં મુસાફરીનો ટાઈમ બાદ કરવામાં આવે છે. ક્વેશ્ચન 3, સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી અટકાવવાનું છે? તો મિત્રો, આ માટે વિશાખા જજમેન્ટ આપવામાં આવ્યું હતું. ક્વેશ્ચન 4, કયો વેદ સૌથી જૂનો મનાય છે? તો મિત્રો, ઋગ્વેદને સૌથી જૂનો વેદ માનવામાં આવે છે. ક્વેશ્ચન 5, અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? તો મિત્રો, યુરેનિયમ એ રેડિયો એક્ટિવ તત્વ છે કે જે અણુશક્તિનો સ્ત્રોત છે. ક્વેશ્ચન 6, જો લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક દોલનનો સમય શું થાય? તો મિત્રો, તેના સમયમાં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે અહીંથી ચંદ્ર પર જતાં ગુરુત્વાકર્ષણ બળ ઘટશે, તેની સાથે સાથે તેનું દળ પણ ઘટશે. આથી તેનો જે આવર્તકાળ છે તેમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. ક્વેશ્ચન 7, પોલિયો શેનાથી થાય છે? તો મિત્રો, પોલિયો એ વાયરસથી થતો રોગ છે. ક્વેશ્ચન 8, અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે? તો મિત્રો, અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ એ આપેલ ઓપ્શન પૈકી મહારાષ્ટ્રમાં આવેલી છે. ક્વેશ્ચન 9, શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો? તો મિત્રો, શિવાજીએ અહીં ઓપ્શન છે ઔરંગઝેબ, શાહિસ્તા ખાન, ચંગીઝ ખાન અને અફઝલ ખાન. તો મિત્રો, પુરંદરની સંધિ વખતે અફઝલ ખાને શિવાજી સાથે દગો કરવાની ટ્રાય કરી હતી, પરંતુ શિવાજી પહેલેથી જાણતા હતા, તેથી તેણે નખમાં વાઘના નખ છુપાવી રાખ્યા હતા અને તેના દ્વારા તેણે અફઝલ ખાનના આંતરડા ચીરીને તેની હત્યા કરી હતી. ક્વેશ્ચન 10, વાસ્કો દ ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતા, તેના માટે કયું વિધાન સાચું નથી? તો મિત્રો, પહેલું વિધાન છે તેણે ભારતની 2 વાર મુલાકાત લીધી હતી, જે સાચું છે. ક્વેશ્ચન 2, ઓપ્શન 2, તે 1498માં ભારતના કાલિકટ ખાતે આવ્યા હતા, તે પણ સાચી વાત છે. ઓપ્શન ડી, એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો. તો મિત્રો, તેને ઇબ્ન ઉલ મજીદે રસ્તો બતાવ્યો હતો. અને ઓપ્શન સી છે, તે ડચ હતો, જે ખોટું છે. એટલે જવાબ આવશે સી, તે ડચ હતો, કારણ કે તે ડચ ન હતો, તે પોર્ટુગીઝ હતો. ક્વેશ્ચન 11, નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નખાયો? તો મિત્રો, 24 જુલાઈ 1757 પ્લાસીના મેદાનમાં લડાયેલી પ્લાસીની લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નંખાયો હતો. ક્વેશ્ચન 12, જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો હતો? તો મિત્રો, જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો જાપાનથી આઝાદ હિન્દ ફોજને સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવ્યો હતો. ક્વેશ્ચન 13, આઝાદી પછી પ્રથમ વખત ભારતની સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાય? તો મિત્રો, સામાન્ય ચૂંટણીઓ સપ્ટેમ્બર 1951માં યોજાઈ હતી. ક્વેશ્ચન 14, ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા? તો મિત્રો, ભૂદાન ચળવળના પ્રણેતા એ વિનોબા ભાવે હતા, કે જેણે આંધ્રપ્રદેશથી શરૂઆત કરી હતી. ક્વેશ્ચન 15, અટીરાનું પૂરું નામ શું છે? તો મિત્રો, અટીરાનું પૂરું નામ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, એટલે કે ઓપ્શન બી સાચો છે. ક્વેશ્ચન 15, કેદારનાથ ક્યાં આવેલું છે? તો મિત્રો, હાલમાં કેદારનાથમાં પૂર આવ્યું હતું, તેનાથી તે ચર્ચામાં હતું, અને કેદારનાથ એ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. ક્વેશ્ચન 17, કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? તો મિત્રો, મર્ક્યુરી એટલે કે પારો એ પ્રવાહી સ્વરૂપે હોય છે, જ્યારે બાકીના બધી જ ધાતુ એ ઘન સ્વરૂપે હોય છે. ક્વેશ્ચન 18, ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ છે? તો મિત્રો, શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ એ ડાયાબિટીસનું કારણ છે, વધારે પ્રમાણ એ ડાયાબિટીસનું કારણ નથી. ક્વેશ્ચન 19,
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? તો મિત્રો તેની પ્રતિમાની ઊંચાઈ 182 મીટર છે. ક્વેશ્ચન 20. તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો? તો મિત્રો તેણે 4x400 મીટર રિલેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ક્વેશ્ચન 21. રાત્રે અંધારું થવાનું કારણ શું છે? તો મિત્રો રાત્રે અંધારું થવાનું કારણ એ પૃથ્વીનું પોતાની ધરી ઉપરનું પરિભ્રમણ છે કે જેને કારણે દિવસ અને રાત થાય છે. ક્વેશ્ચન 22. સૂર્યના નજીકથી દૂરના ગ્રહો નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? તો મિત્રો સૌથી પહેલા બુધ આવે, ત્યારબાદ શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન. એ ઓપ્શન સાચો છે. ક્વેશ્ચન 23. જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો જેસોર અભયારણ્ય એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. ક્વેશ્ચન 24. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો મિત્રો અહીં આપેલ પૈકી મહેસાણા થોળ અભયારણ્ય તે સાચી જોડ છે, પંચમહાલ જાંબુઘોડા તે પણ સાચું છે, ડાંગ પૂર્ણ અભયારણ્ય તે પણ સાચું છે, પરંતુ મહીસાગર રતન મહાલ એ સાચું નથી, કારણ કે રતન મહાલ એ દાહોદમાં આવેલું અભયારણ્ય છે. ક્વેશ્ચન 25. સિક્સેલ એનિમિયા રોગનું કારણ શું છે? તો મિત્રો સિક્સેલ અનિમિયા રોગનું કારણ એ આનુવંશિક છે કે તમારા ડીએનએમાં મ્યુટેશન થવાના પરિણામે આ રોગ થાય છે. ક્વેશ્ચન 26. મહી નદી ઉપર કયા બંધ આવેલો છે? તો મિત્રો મહી નદી ઉપર વણાક બોરી અને કડાણા આ બંને બંધ આવેલા છે, તેથી સી જવાબ આવશે. ક્વેશ્ચન 27. ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે, તે પૈકી કયું જોડકું સાચું નથી? તો મિત્રો પૂર્ણા એ નવસારી કિનારે વચ્ચે વસેલું છે, જે સાચું છે. હાથમતીના કિનારે હિંમતનગર વસેલું છે, તે પણ સાચું છે. મચ્છુના કિનારે મોરબી આવેલું છે, તે પણ સાચું છે, પરંતુ ઔરંગા મહેમદાબાદ તે ખોટું છે, કારણ કે વલસાડ શહેર છે તે ઔરંગા નદીના કિનારે વસેલું છે. ક્વેશ્ચન 28. રાજ્યો અને રાજધાની પૈકી નીચેના પૈકી કયું ખોટું છે? તો મિત્રો અહીં છત્તીસગઢ એ રાયપુર એ જોડકું સાચું છે, આંધ્રપ્રદેશ અમરાવતી તે પણ સાચું છે, મેઘાલય શિલોંગ તે જોડકું પણ સાચું છે. અહીં અરુણાચલ પ્રદેશ એ ઈટાનગર આવે, દિસપુર ન આવે, અને દિસપુર એ અસમની રાજધાની છે, માટે તે ઓપ્શન ખોટો છે, એટલે જવાબ આવશે બી, અરુણાચલ પ્રદેશ દિસપુર. ક્વેશ્ચન 29. ઉપરના ચોરસમાં 21 થી 29 અંકની દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો કરી 75 થાય છે, તો વચ્ચેની લાઇનમાં કયા અંક આવશે? તો મિત્રો વચ્ચેની લાઇનમાં આવશે 23, 25 અને 27, કારણ કે 24 + 28 + 23 બરાબર 75 થાય છે. એવી જ રીતે 29 + 25 + 21 75 થાય છે, અને 22 + 27 + 26 બરાબર 75 થાય છે. ક્વેશ્ચન 30. ઉપરની આકૃતિ એક ખોલેલા પાસાની છે, ઉપરના પાયાની આકૃતિ મુજબ કયો વિકલ્પ સાચો નથી? તો મિત્રો અહીં સાચો નથી એ વિકલ્પ લખવાનો છે, આમાં ઘણાએ ભૂલ કરી છે કે સાચો વિકલ્પ લખીને આવી ગયા હોય, પરંતુ મિત્રો અહીં આપેલ પૈકી 5 અને 2 બાજુ બાજુમાં છે તે ખોટું છે, કારણ કે 5 અને 2 કોઈ દિવસ બાજુ બાજુમાં આવે નહીં, 5 અને 2 સામ સામે આવે, તેથી જવાબ આવે છે એ. ક્વેશ્ચન 31. જીડીપી એટલે શું? તો મિત્રો જીડીપી નું ફૂલ ફોર્મ થાય છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ક્વેશ્ચન 32. બીસીસીઆઈ એટલે શું? તો મિત્રો બીસીસીઆઈ એટલે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, એટલે બી જવાબ આવે. ક્વેશ્ચન 33. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ કેટલી હોય? તો મિત્રો ક્રિકેટ પિચની લંબાઈ 22 યાર્ડ હોય છે. ક્વેશ્ચન 34. 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી? તો મિત્રો ત્યારે ભારતે તત્કાલીન વેસ્ટ ઇન્ડિઝની ટીમને હરાવી હતી, કે જે ફાઇનલમાં આવી હતી. ક્વેશ્ચન 35. 3 માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે, તો તેમણે આઈપીસી મુજબ કયો ગુનો કર્યો કહેવાય? તો મિત્રો તેણે બળજબરીથી કઢાવી લીધું કહેવાય, કારણ કે લૂંટ ત્યારે જ કહેવાય જો તેના પર હુમલો કરવામાં આવે અથવા માર મારવામાં આવે, ધાડમાં 5 કરતાં વધારે માણસોની જરૂર પડે, માટે અહીં એક જ ઓપ્શન સાચો રહે છે. ક્વેશ્ચન 36. મોહને બેદરકારીથી વાહન ચલાવી રોડ અકસ્માત કર્યો, તો આઈપીસીની કઈ કલમ મુજબ તેણે ગુનો કર્યો છે? તો મિત્રો તેણે આઈપીસી 279 મુજબ ગુનો કર્યો છે.
કે જે શરીર અને મિલકત સંબંધી ગુનાના પ્રકરણમાં આવે છે. ક્વેશ્ચન 37, ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું છે? તો મિત્રો, લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ એ 2:3 જોવા મળે છે. ક્વેશ્ચન 38, ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે? તો મિત્રો, ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિની સામે શપથ લે છે. ક્વેશ્ચન 39, કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો? તો મિત્રો, કટોકટી દરમિયાન 1976માં 42મો સુધારો થયો હતો. ક્વેશ્ચન 40, કયા બંધારણીય સુધારાથી મતદાનની ઉંમર 21 થી 18 થઈ? તો મિત્રો, 21માં સુધારામાં તેની ઉંમર 21 થી 18 થઈ, જે 1989માં કર્યો હતો. ક્વેશ્ચન 41, HTML એટલે શું? તો મિત્રો, HTML એટલે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ક્વેશ્ચન 42, નીચેની શ્રેણી પૂર્ણ કરો. તો મિત્રો, અહીં શ્રેણીમાં જવાબ આવે છે C 56, કારણ કે અહીં 11 + 5 = 16, 16 + 7 = 23, 23 + 9 = 32, 32 + 11 = 43. તેથી હવે મિત્રો, 11 પછીની એકી સંખ્યા 13 આવે છે, તેથી 43માં 13 ઉમેરતા જવાબ આવે છે C 56. ક્વેશ્ચન 43, શ્રેણી પૂર્ણ કરો. 1, 6, 15, 28 અને 45. તો મિત્રો, અહીં 1 + 5 = 6, 6 + 9 = 15, 15 + 13 = 28, 28 + 17 = 45. તેથી અહીં જે ઉમેરવાની સંખ્યા છે તેમાં 4-4નો ઉમેરો થતો જાય છે. તેથી અહીં લાસ્ટમાં 17 માં 4 ઉમેરતા એટલે કે 17 + 4 = 21, એટલે 45માં 21 ઉમેરતા જવાબ આવે છે B 66. ક્વેશ્ચન 44, શ્રેણી પૂર્ણ કરો. તો મિત્રો, અહીં દરેક શ્રેણીનું અલગ જ છે. અહીં આપવામાં આવ્યું છે કે દરેક અંકનો ક્યુબ કરીને તેની સાથે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો થાય છે. 1 નો ક્યુબ વત્તા 1 = 2, 2 નો ક્યુબ 8 વત્તા 2 = 10, 3 નો ક્યુબ 27 વત્તા 3 = 30, એવી રીતે 4 નો ક્યુબ 64 વત્તા 4 = 68. તો મિત્રો, હવે આવે છે 5 નો ક્યુબ 55 + 25 + 5 = 130 જવાબ આવે. ક્વેશ્ચન 45, શ્રેણી પૂર્ણ કરો. 34, 18, 10, 6, 4 ખાલી જગ્યા. તો મિત્રો, અહીં 34માંથી 16 ઓછા થાય છે, 18માંથી 8 ઓછા થાય છે, 10માંથી 4 ઓછા થાય છે, એટલે કે જે ઘટાડો થાય છે તે અડધો થતો જાય છે, છેલ્લે 6માંથી 2 બાદ થાય છે. તો હવે પછીના આંકડામાંથી 2 ના અડધા એટલે કે 1 બાદ કરવામાં આવે એટલે જવાબ આવશે C, C નહીં પરંતુ A, 3 આવે. 4માંથી 1 બાદ કરતા 3 જવાબ આવે. ક્વેશ્ચન 46, શ્રેણી પૂર્ણ કરો. 2, 5, 11, 23, 67 ખાલી જગ્યા. તો મિત્રો, અહીં જવાબ આવે છે B, 114. ક્વેશ્ચન 47, શ્રેણી પૂર્ણ કરો. 3, 8, 18, 38, 78. તો મિત્રો, અહીં 3માં 5 ઉમેરવામાં આવે છે એટલે 8, 8માં 10 એટલે 18, 18માં 20 એટલે 38. એટલે અહીં જે ઉમેરાતો આંક છે ડબલ થતો જાય છે, એટલે કે 38માં 40 ઉમેરાવાથી 78 થયા છે. તો હવે પછીના આંકડામાં 40ના ડબલ એટલે કે 80 ઉમેરવામાં આવશે, એટલે કે 78 + 80 = 158 જવાબ આવે. ક્વેશ્ચન 48, 5, 6, 10, 19, 35. તો મિત્રો, હવે પછીનો જવાબ આવે છે અહીં 64, કારણ કે અહીં 5 + 1 = 6, 6 + 4 = 10, 10 + 9 = 19, 19 + 16 = 35. તો મિત્રો, અહીં 6માં 3 ઉમેર્યા, 9માં 7 એટલે 9, 3, 7, 11. હવે પછીનામાં 16માં 11 ઉમેરી અને તે 35માં ઉમેરવામાં આવે એટલે સી જવાબ આવે છે 64. ક્વેશ્ચન 49, શ્રેણી પૂર્ણ કરો. 90, 70, 50, 30, 10 ખાલી જગ્યા. તો મિત્રો, અહીં બધામાં 20, 20 ઓછા થતા જોવા મળે છે, એટલે 10માંથી જો 20 બાદ કરવામાં આવે તો -10 જવાબ આવે. ક્વેશ્ચન 50, મોહન એક લાઇનના બંને બાજુથી 18માં નંબરે છે, તો લાઇનમાં કુલ વ્યક્તિઓ કેટલા હશે? તો મિત્રો, બંને બાજુથી 18માં નંબરે હોય એટલે તેની આગળ અને પાછળ બંને બાજુએ 17, 17 છોકરા જોવા મળે,
એટલે 17 વત્તા 17 બરાબર 34 વત્તા 1 બરાબર 35 જવાબ આવે. ક્વેશ્ચન 51, જો CATને એક્સ ઝેડ જી અને BOATને વાય એલ ઝેડ જી લખાય તો EGGને શું લખાય? તો મિત્રો અહીં જી બરાબર ટી આવે છે, આ કેટ અને ઝેડ જીને જોતા જી બરાબર ટી એટલે કે પાછળના બે અક્ષરો ટી આવે છે, એટલે અહીં સી અને બી ઓપ્શન નીકળી જાય છે. ત્યારબાદ હવે જોવામાં આવે તો એની સામે ઝેડ છે, એટલે અહીં એની સામે ઝેડ, બીની સામે વાય, સીની સામે એક્સ, ડીની સામે ડબલ્યુ અને ઈની સામે યુ આવે છે, એટલે જવાબ આવશે યુ ટી વી ટી ટી. હા જવાબ આવે છે વી ટી ટી, નહીં સોરી જવાબ આવશે યુ ટી ટી. ક્વેશ્ચન 52, બીઈ ડી ને ડી જી એફ અને સી એચ એ આઈ આર ને ઈ જે સી કે ટી લખાય તો વિન્ડોને કઈ રીતે લખાશે? તો મિત્રો વિન્ડોને લખવા માટે અહીં આપેલ પૈકી દરેક મૂળાક્ષરો બી બાદ સીને છોડીને ડી લેવામાં આવે છે અને એવી જ રીતે બધા જ મૂળાક્ષરો લેવામાં આવે છે, એટલે ડબલ્યુ બાદ એક્સને છોડીને વાય લેવામાં આવે છે, આઈ બાદ જેને છોડીને કે લેવામાં આવે છે, એન બાદ ઓ છોડીને પીને લેવામાં આવે છે, એ રીતે લેવામાં આવતા અહીં જવાબ ડી વાય કે પી એફ ક્યુ વાય જવાબ આવે છે. ક્વેશ્ચન 53, જો એક્ઝામને ડી ડબલ્યુ ઝેડ એલ અને COPYને બી એન ઓ એક્સ લખાય તો PAGEને કઈ રીતે લખાય? તો મિત્રો અહીં પી બરાબર બી થાય છે, એ બરાબર ઝેડ લેવામાં આવે છે, એટલે કે ઊંધા એકબીજાની સામે ઊંધા મૂળાક્ષરો લેવામાં આવે છે, એટલે આ રીતે જોતા પી બરાબર ઓ, ઝેડ બરાબર એ બરાબર ઝેડ, જી બરાબર એફ અને ઈ બરાબર ડી એટલે કે ઓ ઝેડ એફ ડી જવાબ આવશે. ક્વેશ્ચન 54, જો SUN ને QSL અને MOON ને KMML લખાય તો અર્થને કેવી રીતે લખાય? તો મિત્રો અહીં અર્થને ડી સી વાય પી આર એફ લખાય. ક્વેશ્ચન 55, જો LIMCA ને ACMIL લખાય તો FANTA ને કેવી રીતે લખાય? તો મિત્રો અહીં સ્પેલિંગમાં જે પાછળના અક્ષરો છે તેને આગળ મૂળાક્ષરને ઉલટાવીને લખવામાં આવે છે, જેમ કે લિમકામાં પાછળના સી અને આગળ એસી, એમ ને તેમ નામ અને આગળના બે અક્ષરો એલ આઈ ને પાછળ ઉલટાવીને આઈ એલ લખવામાં આવ્યા છે. આવી રીતે ફેન્ટાને લખતા પાછળના બે અક્ષરો આગળ એ ટી, ત્યારબાદ એન અને આગળના બે અક્ષરને ઊંધા એ એફ, તેથી જવાબ આવે છે એ ટી એન એ એફ. ક્વેશ્ચન 56, જો અર્થક્વેકને MOGPENJOSM લખાય તો EQUATEને શું લખાય? તો મિત્રો અહીં ઈ બરાબર એમ થાય છે, ક્યુ બરાબર એન આવે છે, યુ બરાબર જે આવે છે, એ બરાબર ઓ આવે છે અને ટી બરાબર પી આવે છે તથા ઈ બરાબર એમ આવે છે, એટલે કે આ બંને સ્પેલિંગને સરખાવીને જ લખવાનું છે, તેથી જવાબ આવે છે ડી MNJOP. ક્વેશ્ચન 57, જો COUNTRY ને EMWLVPA લખાય તો TURN ને કેવી રીતે લખાય? તો મિત્રો અહીં આમાં પણ અંદરો અંદર જ સ્પેલિંગ શોધવાનો છે, એટલે કે ટી બરાબર અહીં આવે છે વી, યુ બરાબર આવે છે ડબલ્યુ, આર બરાબર આવે છે પી અને એન બરાબર આવે છે એલ, એટલે કે જવાબ આવે છે ડબલ્યુ વી ડબલ્યુ પી એલ. ક્વેશ્ચન 78, એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, પછી ડાબી બાજુ વળીને 2 કિમી ચાલે છે, ફરી ડાબી બાજુ વળીને 3 કિમી ચાલે છે અને ફરી જમણી બાજુ વળીને સીધો ચાલે, તો હવે તે કઈ દિશામાં ચાલે? તો મિત્રો તે સૌ પ્રથમ ઉત્તર દિશામાં જાય છે, એટલે કે અહીં ઉત્તર દિશામાં ચાલે છે, ત્યારબાદ ડાબી બાજુ વળીને 2 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ ફરી ડાબી બાજુ વળીને બીજા 3 કિલોમીટર ચાલે છે અને ત્યાંથી ફરીવાર જમણી બાજુ વળીને સીધો ચાલે છે. હવે અહીં દિશા નિર્દેશ કરીએ તો અહીં નોર્થ, અહીં સાઉથ
અહીં ઈસ્ટ, અહીં વેસ્ટ, તેથી અહીં જવાબ આવે છે બી પશ્ચિમ, પશ્ચિમ દિશામાં હાલતો હશે. ક્વેશ્ચન 59, એક ગુપ્ત ભાષામાં એ ને ઝેડ લખાય, બી ને વાય લખાય, તો ડી ને કેવી રીતે લખાય? તો મિત્રો એ બરાબર ઝેડ, બી બરાબર વાય, સી બરાબર એક્સ અને ડી બરાબર ડબલ્યુ, એટલે કે ડબલ્યુ જવાબ આવશે. ક્વેશ્ચન 60, પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો મિત્રો પ્રકાશ પાદુકોણ એ બેડમિન્ટન સાથે સંકળાયેલા હતા, જે દીપિકા પાદુકોણના પિતા છે. ક્વેશ્ચન 61, અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગ આશરે કેટલું અંતર છે? તો મિત્રો તેમાં આશરે 1000 કિલોમીટર જેટલું અંતર જોવા મળે છે. ક્વેશ્ચન 62, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો મિત્રો માનવ શરીરનું સામાન્ય તાપમાન એ 37 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે. ક્વેશ્ચન 63, માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક એ વોશિંગ્ટનમાં આવેલું છે. ક્વેશ્ચન 64, જ્યારે ભારતને 1947માં આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? તો મિત્રો ત્યારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલી હતા. ક્વેશ્ચન 65, એ બીની બહેન છે, સી એ બીની પત્ની છે, ડી એ સીના સાસુ છે, તો એના દીકરા અને ડીના પતિ વચ્ચે શો સંબંધ થાય? તો મિત્રો એના દીકરા અને ડીના પતિ વચ્ચે અહીં દાદા અને પૌત્રનો સંબંધ થાય. ક્વેશ્ચન 66, એ અને બી ભાઈઓ છે, સી એ એનો દીકરો છે, અહીં એ અને બી બંને ભાઈઓ છે, બ્રધર્સ લખીએ બી આર, ત્યારબાદ સી એ એનો દીકરો છે, ડી એ બીના પિતા છે, એટલે કે અહીં ડી છે તે એ અને બી બંનેના ફાધર છે, સી એ એનો સન છે, તો ડીના પત્ની સાથે સીનો શો સંબંધ થાય? તો મિત્રો ડીના પત્ની એટલે એ અહીં સીના દાદી થાય, એટલે કે જો સીના દાદી થતા હોય તો સીનો સંબંધ ડી સાથે પૌત્રનો હોય. ક્વેશ્ચન 67, એ બીની પત્ની છે, સી એ એનો ભાઈ છે, એટલે કે અહીં એ અને બી પતિ પત્ની છે, સી એ એનો ભાઈ છે, એટલે કે સી એ એનો ભાઈ છે, ડી એ સીની સાસુ છે, એટલે કે આ સી એની સાસુ છે ડી, તો ડીની પુત્રી સાથે એનો શો સંબંધ થાય? તો મિત્રો ડીની પુત્રી એટલે સી થઈ, કે જે એની પત્ની છે અને તેનો ભાભીનો સંબંધ થાય છે. ક્વેશ્ચન 68, સાત વ્યક્તિ એક લાઇનમાં ઊભા છે, ડી એ ઈ અને સી ની વચ્ચે છે, એ જી ના લાઇન બંને છેડા ઉપર છે, એટલે કે એ અને જી છેડા ઉપર જોવા મળે છે, ડી એ ઈ અને સી ની વચ્ચે છે, ડી એ લાઇનની વચ્ચોવચ ઊભો છે, બી એ અને સી ની વચ્ચે છે, એટલે કે અહીં બી અહીં આવશે, અહીં સી આવશે અને અહીં આવશે ઈ. તો મિત્રો બી અને ડી ની વચ્ચે કોણ હોય? તો મિત્રો બી અને ડી ની વચ્ચે સી હોય. ક્વેશ્ચન 69, સાત વ્યક્તિઓ એક સીધી લાઇનમાં ઊભા છે, અહીં આર એ પી અને વી ની વચ્ચે છે, એટલે કે આર એની પી અને વી ની વચ્ચે છે, ટી એ વી અને યુ ની વચ્ચે છે, એટલે કે ટી વી અને યુ ની વચ્ચે છે, એસ એ ક્યુ ની બાજુમાં છે અને ટી લાઇનની વચ્ચે છે, એટલે કે યુ પછી એસ અને ક્યુ હશે, તો વી અને યુ વચ્ચે કોણ આવે? તો મિત્રો વી અને યુ વચ્ચે ટી આવે. ક્વેશ્ચન 70, છ વ્યક્તિઓ એક ગોલ ટેબલની ફરતે બેઠા છે, એ અને ઝેડ સામે સામે બેઠા છે, એટલે કે આ ટેબલમાં અહીં એ અને ઝેડ સામે સામે છે, વાય એ સી અને ઝેડ ની વચ્ચે બેઠા છે, એટલે કે અહીં સી અને ઝેડ ની વચ્ચે વાય છે, એક ગોલ ટેબલ ની ફરતે બેઠા છે, એ અને ઝેડ સામે સામે છે, વાય એ સી અને ઝેડ ની વચ્ચે છે, એટલે કે સી અને ઝેડ ની વચ્ચે વાય આવેલો છે, અહીં એ અને ઝેડ, ત્યારબાદ સી વાય અને ઝેડ ની, સી અને ઝેડ ની વચ્ચે વાય છે,
બી એ અને એક્સની વચ્ચે છે, એટલે કે બી અને એક્સ બરાબર, તો બી એની ડાબી બાજુએ છે, તો સીની જમણી બાજુએ કોણ હશે? તો મિત્રો અહીં અહીં બી આવશે, અહીં જવાબ આવશે ડી, વાય હશે. ક્વેશ્ચન 71. 6 વ્યક્તિઓ એક ગોલ ટેબલની ફરતે બેઠા છે, વી એમ અને ડબલ્યુની વચ્ચે બેઠા છે, ટી અને વી સામ સામે બેઠા છે, આર અને ટીની જમણી બાજુએ બેઠા છે, તો વીની સામે કોણ હોય? તો મિત્રો અહીં વાક્ય આપ્યું છે ટી અને વી સામ સામે બેઠા છે, તો વીની સામે ટી બેઠો હોય. ક્વેશ્ચન 72. સીઆરપીસી 107 સેના વિશે છે? તો મિત્રો સીઆરપીસી 107 એ સુલહ જાળવવા બાબત છે. ક્વેશ્ચન 73. સીઆરપીસીની કઈ કલમ મુજબ એફઆરઆઈ દાખલ થાય છે? તો મિત્રો સીઆરપીસીની કલમ 154 મુજબ એફઆરઆઈ દાખલ થાય છે. ક્વેશ્ચન 74. સીઆરપીસીની કઈ કલમ મુજબ પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકે છે? તો મિત્રો કલમ 154 મુજબ વગર વોરંટે ધરપકડ થઈ શકે છે. ક્વેશ્ચન 54. સીઆરપીસીની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા છે? તો મિત્રો તેને કલમ 41 મુજબ વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા છે. ક્વેશ્ચન 75. સીઆરપીસીની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે? તો મિત્રો કલમ 43 મુજબ તેને ધરપકડ કરવાની સત્તા મળેલી છે. ક્વેશ્ચન 76. ભારતીય પુરાવા અધિનિયમ વિશે મૌખિક પુરાવા વિશે કયું પ્રકરણ આપેલું છે? તો મિત્રો આપેલ પૈકી એ પ્રકરણ નંબર 4 એ મૌખિક પુરાવાને લગતું છે. ક્વેશ્ચન 77. ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષી વિશે છે? તો મિત્રો પ્રકરણ 9 એ સાક્ષી વિશે જોવા મળે છે. ક્વેશ્ચન 78. આઈપીસીનું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે? તો મિત્રો પ્રકરણ 9 એ ચૂંટણીના ગુનાને લગતું છે. ક્વેશ્ચન 79. આઈપીસીની છેલ્લી કલમ શેના વિશે છે? તો મિત્રો છેલ્લી કલમ એ ગુના કરવાની કોશિશ અંગે છે. ક્વેશ્ચન 80. આઈપીસીનું છેલ્લું પ્રકરણ કયું છે? તો મિત્રો આઈપીસીનું છેલ્લું પ્રકરણ એ પ્રકરણ 23 છે. ક્વેશ્ચન 81. આઈપીસી બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો મિત્રો પ્રકરણ 18 એ શરીર સંબંધી ગુનાઓ છે જે સાચું નથી, બાકીના ત્રણેય વિધાનો સાચા છે. ક્વેશ્ચન 82. બહુચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીના કયા વર્ષમાં થયો હતો? મિત્રો આ બનાવ 2012માં બન્યો હતો. ક્વેશ્ચન 83. સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે, તો આઈપીસીની કઈ કલમ મુજબ તેણે ગુનો કર્યો હશે? તો મિત્રો તેણે કલમ 379 હેઠળ ગુનો કર્યો હશે. ક્વેશ્ચન 84. મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે, પણ શ્યામ બચી જાય છે, તો મોહને આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? તો મિત્રો તેણે કલમ 307 મુજબ ગુનો કર્યો કહેવાય. ક્વેશ્ચન 85. મીના પોલીસમાં તેના પતિ દ્વારા શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે, તો કઈ કલમ હેઠળ તે ગુનો નોંધાશે? તો મિત્રો તે કલમ 498 ક એટલે કે એ મુજબ ગુનો નોંધાશે. ક્વેશ્ચન 86. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? તો મિત્રો ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે. ક્વેશ્ચન 87. ગુજરાતના સમય અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય વચ્ચે કેટલો તફાવત છે? તો મિત્રો ગુજરાતનો સમય એ IST કરતાં 5.5 કલાક આગળ ચાલે છે. ક્વેશ્ચન 88. ઔરંગઝેબનું જન્મ સ્થળ કયું છે? તો મિત્રો ઔરંગઝેબનું જન્મ સ્થળ એ દાહોદ છે. ક્વેશ્ચન 89. 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? તો મિત્રો તે વખતે મચ્છુ ડેમ તૂટી ગયો હતો, જેના કારણે ઘણી બધી જાનમાલની હાનિ થઈ હતી. ક્વેશ્ચન 90. કાકરાપારમાં શું આવેલું છે? તો મિત્રો કાકરાપારમાં થર્મલ પાવર સ્ટેશન આવેલું છે. ક્વેશ્ચન 91. અમૂલનું આખું નામ શું છે? તો મિત્રો અમૂલનું આખું નામ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ છે. ક્વેશ્ચન 92. સરસ્વતી ચંદ્ર નવલકથા કોણે લખી હતી? તો મિત્રો તે ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખવામાં આવી હતી. ક્વેશ્ચન 93. 12 જ્યોતિર્લિંગ પૈકી કયું ગુજરાતમાં આવેલું છે? તો મિત્રો ગુજરાતમાં સોમનાથ જ્યોતિર્લિંગ આવેલું છે. ક્વેશ્ચન 94. નીચેનામાંથી નોર્થ ઈસ્ટ રાજ્યો એટલે કે સેવન સિસ્ટરમાં કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો અહીં મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા ત્રણેયનો સમાવેશ થાય છે, સિક્કિમનો સમાવેશ થતો નથી. તેથી જવાબ આવશે ડી, સિક્કિમ.
ક્વેશ્ચન 95, મેરી કોમ માટે કયું વિધાન સાચું છે? તો મિત્રો, તે મણિપુરની વતની છે તે સાચું છે. 2014 એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ હતો તે પણ સાચું છે. તેણે 2018માં 6 વર્લ્ડ ચેમ્પિયન જીતવાનો રેકોર્ડ કર્યો છે તે પણ સાચું છે. તેના પતિ ફૂટબોલ ખેલાડી બાઇચિંગ ભુટિયા છે તે ખોટું છે, કારણ કે તેના પતિનું નામ બાઇચિંગ ભુટિયા નથી પરંતુ એન ઓરલેન્દા છે. તેથી જવાબ આવે છે બી, 1, 2 અને 3. ક્વેશ્ચન 76, લાલ અને લીલા રંગને સાથે ભેળવવાથી કયો રંગ બને છે? તો મિત્રો, લાલ અને લીલા રંગને ભેળવવાથી પીળો રંગ બને છે. ક્વેશ્ચન 97, નીચેનામાંથી કયું 5/5 બરાબર સમાન મૂલ્યવાળું છે? તો મિત્રો, 5/5 બરાબર 1 જવાબ આવે તો અહીં ઓપ્શન સી 1 તેને બરાબર થાય છે. ક્વેશ્ચન 98, ઉપરની ચારેય આકૃતિમાં એક સરખા ચોરસથી બનેલી છે. તો જો કીડી ઉપરની આકૃતિમાં ચક્કર મારીને ફરી પાછી શરૂ કરી તે જગ્યાએ આવે તો કઈ આકૃતિમાં સૌથી વધુ અંતર કાપવું પડે? તો મિત્રો, તેને 2 નંબરની આકૃતિમાં સૌથી વધુ અંતર કાપવું પડે. ક્વેશ્ચન 99, ઘડિયાળમાં 5 વાગ્યા છે તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો મિત્રો, 1 કલાકમાં 30 ડિગ્રીનો ખૂણો હોય છે, તેથી 5 કલાકમાં 4 × 5 = 15 એટલે કે 150 અંશનો ખૂણો જોવા મળશે. ક્વેશ્ચન 100, કેટરીના, કરીના, કંગના અને કુસુમ આ અંગ્રેજી આલ્ફાબેટિક ક્રમમાં ગોઠવતા કોનું નામ ત્રીજા ક્રમે આવશે? તો મિત્રો, એમાં કેટરીનાનું નામ એ ત્રીજા ક્રમે આવશે. તો મિત્રો, આ આન્સર કી મુજબ તમે તમારા માર્ક ચકાસી શકો છો અને હવે તમારે રનિંગમાં કેટલા માર્ક લાવવાની જરૂર પડશે તેનો અંદાજ લગાવી શકો છો. આ અને હવે પછી આવનારા ફોરેસ્ટના મોડેલ પેપર જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી નોટિફિકેશન મળતી રહે.